उपलेटा તાલુકાના લાઠ ગામની અંદર ગ્રામ્ય પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે। ઉપલેટા તાલુકાના લાઠ ગામની અંદર ગ્રામ્ય પંચાયતની સામાન્ય ચૂંટણી યોજવામાં આવી રહી છે, ત્યારે જેમાં પૃથ્વીસિંહ ચુડાસમાએ સરપંચની ઉમેદવારી કરી છે અને અગાઉ 5 વર્ષ સુધી તેમના ધર્મપત્ની પણ સેવા આપી ચૂક્યા છે અને જે હવે પછી જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે લાઠ ગામની અંદર ખૂબ જ વિકાસના કામો સરકાર પાસેથી ખૂબ જ લાભ મળ્યો છે અને આ ગામમાં ખૂબ જ વિકાસના કામો પણ થયા છે, જેમાં પાણી, રોડ, રસ્તા, લાઇટ, ડસ્ટબિન તેમજ લોકોને સાઉન્ડ સિસ્ટમની જે સુવિધા આપવામાં આવી છે। જ્યારે ચૂંટણી પ્રચાર અર્થે લોકોને મળવા ગયા ત્યારે અમને અને અમારા ઉમેદવારોને ખૂબ જ લોકોએ આશીર્વાદ આપ્યા હતા, તેમજ માતા બહેનો દ્વારા ફૂલ કંકુ ચોખાથી સ્વાગત કર્યું હતું અને અમને ખૂબ જ લોકોને પ્રેમ લાગણી આપી હતી। આવનારા દિવસોમાં શું કામ કરવાના છીએ અને હાલમાં કરેલા કામોની પત્રિકા પણ આપવામાં આવી હતી અને હવે પછી આવનારા 5 વર્ષની અંદર ગામની અંદર સીસીટીવી કેમેરા તેમજ વાઈફાઈ, ગાયોની વાડીના 10 લાખ રૂપિયાના ખર્ચે ગો તેમજ બાકી રહેતા અવિરત વિકાસના કામો અમે કરતા રહીશું અને આવનારા દિવસોમાં મારું લાઠ ગામ ગોલ્ડન વિલેજ તરીકે ઉભરી આવે અને ગુજરાતમાં પણ નામ થાય તેવી અમારી તૈયારી છે। મારા ધર્મપત્નીએ પણ સેવા આપી ચૂક્યા છે અને જે હવે પછી અમે જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ ગામની અંદર ખૂબ જ વિકાસના કામો સરકારમાંથી પણ ખૂબ જ ગ્રાન્ટોનો લાભ લીધો છે અને આ ગામને ખૂબ જ વિકાસના કામો કર્યા છે, જેમાં પાણી, રોડ, રસ્તા તેમજ લોકોને સાઉન્ડ સિસ્ટમની જે સુવિધા આપી છે, ત્યારબાદ ઘરે ઘરે ડસ્ટબિનની સુવિધા આપી છે, તેમજ અમે લોકોમાં જ્યારે પણ ઘરે ઘરે ડોર ટુ ડોર મળવા ગયા છીએ, લોકો પાસે ગયા છીએ, તો અમને ખૂબ લોકોના આશીર્વાદ, પુષ્પથી અમારું સ્વાગત કર્યું છે, તેમજ હાર, તોરા, કંકુ આ બધું અમને લોકોનો પ્રેમ અને લાગણી મળી છે અને આવનારા દિવસોમાં અમે શું કામ કરવાના છીએ તેના માટે 5 વર્ષ જે કામ કરેલા છે તે પણ પત્રિકા આપી છે અને હવે પછીના આવનારા 5 વર્ષોની અંદર ગામની અંદર સીસીટીવી કેમેરા તેમજ વાઈફાઈ તેમજ જે વીડી છે અમારી ગાયોની તેમાં 10 લાખ રૂપિયાના ખર્ચે કૂવો તેમજ બાકી રહેતા રોડ રસ્તા અવિરત વિકાસના કામો અમે કરતા રહેશું અને આવનારા દિવસોમાં મારું લાઠ ગામ ગોલ્ડન વિલેજ તરીકે એક છાપ। હરીશભાઈ આહિર, વી ઇન્ડિયા ન્યૂઝ, ઉપલેટા।